ઓકે ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ ચાલો તો લગભગ લગભગ આપણો સમય થઈ શક્યો અને આગળ જે વાત કરીએ આપણે તો આપણો જીઓસી ચાલી રહ્યું છે દોસ્તો આપણો જીઓસી ચાલી રહ્યું છે ખૂબ અગત્યનો ટોપિક્સ ઓકે અને એ ટોપિક્સમાં આપણે જે લાસ્ટ ટાઈમ વાત કરતા હતા એ વાત કરી હતી પ્રેરક અસરની પ્રેરક અસર શું છે તેની અગત્યતા શું છે આ દરેક દરેક વસ્તુની ઓલરેડી આપણે લાસ્ટ ટાઈમ વાત કરી ચૂક્યા છીએ આજે જે આપણે વાત કરીશું તે ઇલેક્ટ્રોમેરિક અસરથી વાત કરીશું ઓકે ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો લેક્ચર અને અહીંયા આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમેરિક અસર તો ઇલેક્ટ્રોમેરિક અસર થી આપણે વાત સ્ટાર્ટ કરી રહ્યા છીએ દોસ્તો ઇલેક્ટ્રોમેરિક અસર તો પહેલી વસ્તુ તો આ અસર જે છે ઇલેક્ટ્રોમેરિક અસર ઓકે એ ક્યારે જોવા મળે તો ડબલ કે ટ્રિપલ એટલે અસંતૃપ્ત સંયોજનો હોય ત્યારે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ કે ભાઈ માની લો મારી પાસે એ ડબલ બોન્ડ બી કે એ અને બી બે પરમાણુ વચ્ચે ડબલ બોન્ડ બનેલા છે એમાં સપોઝ આપણે એવું કહીએ કે જે એ છે તે ઓછો વિદ્યુતતૃણીય છે એ છે તે કેવો છે ભાઈ ઓછો વિદ્યુત ઋણીય અને બી છે તે વધુ વિદ્યુતત્રોણીય છે એવું આપણે માનીએ તો નો ડાઉટ આજે સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ છે તે સ્ટેબલ છે પરંતુ જ્યારે કોઈ નવો પ્રક્રિયક એની સાથે પ્રક્રિયા કરવા આવે તો આ નવા પ્રક્રિયકના કેવા ગુણધર્મો છે એને રિલેટેડ નોર્મલી માની લો કે આ સી કોઈ નવો પ્રક્રિયક છે તો આ જે નવો પ્રક્રિયક આને આ દ્વિબન સાથે મીન્સ કે આ અણુ સાથે પ્રક્રિયા કરવા આવશે તો તે દરમિયાન શું થશે કે જે પાઇ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વધુ વિદ્યુત ઋણીય પરમાણુ પર ખસે અને જો વધુ વિદ્યુત ઋણીય પરમાણુ પર ખસે તો ઓબ્વિયસલી છે કેવું થઈ જશે દોસ્તો કે માઇનસ અહીંયા થઈ જશે પ્લસ ઓકે સીતોજી છે જ સીતોજી પ્રક્રિયા કરવાનો છે હવે એ સી છે એની કેવી પ્રોપર્ટી છે માનો કે ઇલેક્ટ્રોફાઇલ છે ન્યુક્લિયો ફાઇલ છે શું છે ઓકે એને આધારે એ બી અથવા તો એ સાથે જોડાય તો આ અસરને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમેરિક અસર કહીએ એવું કહીએ કે જ્યાં સુધી સી છે ત્યાં સુધી જોવા મળશે જેવો ફરી પાછો સી આપ દૂર થઈ ગયો એટલે ફરી પાછું આ બંધનું ઇલેક્ટ્રોનિકમાં આવી જાય અને જે રેગ્યુલર આપણું એ ડબલ બોન્ડ બી છે તે બની જાય અને એટલે જ દોસ્તો આ અસરને કેવી અસર કીધી કામ ચલાવ અસર કીધી જો અગત્યના આપણે નોટ કરીએ તો પેલી વસ્તુ પ્રક્રિયક ની હાજરી હોય હાજરી હોય ત્યાં સુધી જ આ અસર જોવા મળે જેવો એ પ્રક્રિયક દૂર થાય એટલે પાછું હતું ને એવું એવું તો જેને વ્યાખ્યા સ્વરૂપે આપણે રજૂ કરવું હોય વ્યાખ્યા સ્વરૂપે ઓકે તો શું કહીશું આપણે તો આપણે એવું કહીએ છીએ પ્રક્રિયક અણુ કે આપણી પાસે એ ડબલ બોન્ડ બી છે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો કોઈ પ્રક્રિયક અણુ એ ડબલ બોન્ડ બી આપણે ધારી લીધો છે ઓકે ત્રિબંધા પ્રક્રિયક અથવા અણુના સંપર્કમાં જ્યારે અણુ આવે તે દરમિયાન તે દરમિયાન પાયબંધના ઇલેક્ટ્રોન યુગમાં કે પાયબંધ ઇલેક્ટ્રોન યુગમાં વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ આકર્ષાય ઓકે તો આ આપણે કહીએ છીએ ઓકે કામચલાવ અસર અથવા તો ઇલેક્ટ્રોમેરિક અસર તો આક્રમણ કરનાર સ્પીસીસ મીન્સ કે જે આપણે ધારીઓ છે તે આક્રમણ કરનાર સ્પીસીસ એની હાજરીમાં જ આ અસર જોવા મળશે એની ગેરહાજરીમાં આ અસર હશે નહીં પ્રેરક અસર એક આપણે કહીએ છીએ ધન ઇલેક્ટ્રોમેરિક અસર એટલે પ્લસ ઈ અસર અને એક આપણે કહીએ છીએ ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર ઓકે તો જો આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સપોઝ માની લો મારી પાસે આલ્કીન છે તો થશે એવું આપણે લાસ્ટ લેક્ચર માં શીખીએ આલ્કાલ સમૂહ છે એની તો પ્લસ આ અસર હોય એટલે પોતાના ઇલેક્ટ્રોન છે તે આ તરફ પાસ કરશે એટલે અલ્ટિમેટલી આ ઇલેક્ટ્રોન કાર્બન લઈ લેશે તો સૌથી પહેલા તો એમાંથી શું બની જશે CH3 CH બોન્ડ CH2 માઈનસ અને આ બની જશે પ્લસ ઓકે તો જે આપણો H પ્લસ તો છે જ તે હ તો ઓબવિયસલી જે પ્લસ છે તે ક્યાં જોડાવાનો છે મીન્સ કે આ માઈનસ છે તેને ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે બની જશે ઓલ ઓવર CH3 CH CH3 અને આ પ્લસ એમ નામ રહી જશે તો આલ્કીન અને આલ્કાઇન ની પ્રક્રિયામાં આપણે આ કન્સેપ્ટ યુઝ કરીએ છીએ તો પ્લસ ઈ અસર કોને કહીએ છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર આ કાર્બન પર થયું અને જે કાર્બન પર ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર થયું એ કાર્બન સાથે જ હાઇડ્રોજન જોડાયેલો છે ઓકે ચાલો તો કહેવાનો મતલબ એ છે દોસ્તો કે અહીંયા તમે જોઈ શકો છો જે બાજુએ ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર થયું તે બાજુએ જ ઓકે નવો દાખલ થનાર સ્પીસીસ છે તો એટલે આને આપણે કહીએ છે પ્લસ તો માં શોર્ટ એન્ડ સિમ્પલ એવું કહીએ છે કે ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર આપણે અહીંયા જ નોટ કરી દે છે કે ઇલેક્ટ્રોન નું સ્થાનાંતરણ અને દાખલ થનાર સ્પીસીસ દાખલ થનાર સ્પીસીસ બંને દિશા કેવી હોય સમાન હોય ઇલેક્ટ્રોન નું સ્થાનાંતરણ અને જે નવો દાખલ થનાર સ્પીસીસ છે એ નવો દાખલ થનાર સ્પીસીસ એકબીજાની કેવી દિશામાં હોય છે વિરુદ્ધ દિશામાં હોય છે જેમ કે એને આપણે સમજીએ જનરલી કેમાં જોવા મળશે તો કે આલ્ડીહાઇડ કીટોન વાળામાં જે આપણે કેન્દ્ર અનુરાગી યોગશીલ કહીએ છે આલ્કિન અને આલ્કાઇનમાં આપણે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ કહીએ છે કારણ કે પહેલા સ્ટેપમાં ઇલેક્ટ્રોફાઇલ અથવા તો આપણે એવું કહી શકીએ આ સ્લો સ્ટેપ થશે કારણ કે કાર્બોકેટાઇન તો પછી તરત જ કોઈકની સાથે પ્રક્રિયા કરવા કરશે તો સ્લો સ્ટેપમાં ઇલેક્ટ્રોફાઇલ દાખલ થાય છે એટલે આપણે આલ્કિન આલ્કાઇનની પ્રક્રિયા કેવી કહીએ છે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ જ્યારે

અને હજુ અહીંયા સીએન માઇનસ તો છે જ તો સીધી વસ્તુ છે કેન્દ્ર અનુરાગી તરીકે પ્લસ પર એટેક કરે તો હવે શું બનવાનું છે ભાઈ હવે બનવાનું છે સી સાથે સીએન અને ઓ તો અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો કે ઇલેક્ટ્રોન નું જે સ્થાનાંતરણ છે એ સ્થાનાંતરણ ઓક્સિજન પર થઈ રહ્યું છે પણ તું દાખલ થનાર સ્પીસીસ તો વિરુદ્ધ બાજુએ છે

અને હવે આની પછી વાત કરીશું સંસ્પંદન હવે ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો ચાલો તો હવે વાત કરીશું સંસ્પંદન અને સંસ્પંદન અથવા તો મેસોમેરિકસર પણ દોસ્તો સંસ્પંદન અથવા તો જો મેસોમેરિક અસર સમજવી હોય મેસોમેરિક અસર સમજવી તો સૌથી પહેલા તો એમાં આપણે કોન્જ્યુગેટેડ સિસ્ટમ સમજવું પડે કોન્જ્યુગેટેડ સિસ્ટમ એટલે ગુજરાતીમાં જેને કહેવાય સંયુગમન પ્રણાલી તો સંસ્પંદન થવા માટે કે પછી મેસોમેરિક અસર ઉત્પન્ન થવા માટે પ્રણાલી કેવી હોવી જોઈએ સંયુગમી હોવી જોઈએ હવે સંયુગમન પ્રણાલી ક્યારે ક્યારે કહેવાય તો પેલું તો જો જો શોર્ટ સિમ્પલ કહીએ કે દ્વિબંધ કેવા આવેલા હોય એકાંતરે આવેલા હોય જેમ કે આપણે વાત કરી દઈએ સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ બોન્ડ સીએચ ડબલ બોન્ડ સીએચ ટુ જો બ્યુટા વન થ્રી ડાઇન

હવે આપણે કહે છે જો પાઈ બંધ અને પોઝિટિવ ચાર્જ પોઝિટિવ વીજભાર એકાંતરે આવેલા હોય પોઝિટિવ વીજભાર એકાંતરે આવેલા હોય તો શું કહે છે જો કે સપોઝ મારી પાસે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 તો હાલ જે મે લખ્યો છે તે એલાઇલિક કાર્બોકેટાયન લખ્યો છે કયો કાર્બોકેટાઇન લખ્યો છે આપણે એલાયલિક કાર્બોકેટાઇન તો એલાયલિક કાર્બોકેટાઇન માં એકાંતર મીન્સ કે સંયુગમન પ્રણાલી છે એટલે સંસ્પંદન થશે એટલે તો એલાયલિક કાર્બોકેટાઇન સ્ટેબલ છે ઓકે તો ડબલ સિંગલ પોઝિટિવ ચાર્જ કે ભાઈ માની લો આ ડબલ બોન્ડ અહીંયા જાય તો પોઝિટિવ ચાર્જ આના પર જાય ઓકે આ ડબલ બોન્ડ અહીંયા જાય તો પોઝિટિવ ચાર્જ ક્યાં જશે આ કાર્બન પર જશે ઓકે આને પણ આપણે શું કહે છે તો એ જ રીતે જો આપણે કહીએ કે જો બંધ છે અને નેગેટિવ વીજભાર છે આ બંને એકાંતરે આવેલા હોય આ બંને એકાંતરે આવેલા હોય તો સપોઝ આપણે આવું ઉદાહરણ કહી દઈએ સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ સીએચ ટુ માઇનસ જો કાર્બેન આયન અને એટલે જ કાર્બન આયન રેઝોનન્સ દ્વારા સ્ટેબલ છે દોસ્તો ઓકે ચાલો એ જ રીતે જો આપણે નેક્સ્ટ વાત કરી દઈએ કે જો પાઈ બંધ અને લોન પેર એકાંતરે આવેલા હોય લોન પેર એકાંતરે આવેલા હોય તો એને આપણે કન્જ્યુગેશન કહીએ છીએ સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ સીએચ ટુ ડોટ

એકલ ઇલેક્ટ્રોન એકાંતરે આવેલા હોય એકલ ઇલેક્ટ્રોન એકાંતરે આવેલા હોય તો આને શું તો પણ શું કહેવાય પ્રણાલી કે સીએચ ટુ ડબલ બોન્ડ ફ્રી રેડિકલ જેને આપણે કહીએ તો આ દરેકે દરેક સિસ્ટમ એને આપણે શું કહીએ છીએ ભાઈ ઓકે કોન્જ્યુગેશન પ્રણાલી કહીએ છીએ શું કહે છે કોન્જ્યુગેશન પ્રણાલી આપણે કહીએ છીએ

કે જેને પોતાનું કોઈ એક ફિક્સ બંધારણ નથી જેને પોતાનું કોઈ એક ફિક્સ બંધારણ નથી જેમ કે એક સિમ્પલ ઉદાહરણ તમને કહું કે આપણી પાસે કદાચ કાર્બન મોનોક્સાઇડ સોરી કાર્બન ડાયોક્સાઇડ માટે વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ માટે આપણે એવું કહીએ છીએ કે ઓ તો અહીંયા આપણે કહીએ છીએ આ રીતનું ઓ એટલે આ ઓક્સિજન ઉપર પ્લસ અને અહીંયા આપણે કહીએ છીએ માઇનસ

તો સીધી વસ્તુ છે એ આપણે લેશું ઓ ટ્રીપલ બોન્ડ અહીંયા થઈ જશે પ્લસ સી અને ઓ માઇનસ તો બંધારણ દોર્યા બંધારણ નંબર એક અને બંધારણ નંબર બે દોસ્તો આમાંનું એક પણ બંધારણ એવું નથી કે જે કાર્બન ડાયોક્સાઇડ ના બધા ગુણધર્મો સમજાવી શકતું હોય એના બે ઇલેક્ટ્રોનિય બંધારણ આપણે ઇલેક્ટ્રોન દ્વારા આ સમજાવ્યા તો કાર્બન ડાયોક્સાઈડના બે ઇલેક્ટ્રોનિય બંધારણ અત્યારે તમારી નજર સમક્ષ છે પરંતુ આમાંનું એક પણ બંધારણ એ કાર્બન બધા ગુણધર્મો સમજાવી શકતું નથી તો પછી હું એમ કહું કે કઉન ડાયોક્સાઈડ નું વાસ્તવિક સાચું બંધારણ કયું લેવું તો કે ભાઈ આમાંથી એક પણ નહીં આમાંથી એક પણ એ બંને બંધારણ તો જેટલા પણ ઇલેક્ટ્રોનિય બંધારણ હોય એની વચ્ચેનું બંધારણ લે છે જે બંધ ફરે છે એને આપણે ત્રુટક રેખા વડે દર્શાવીએ છીએ તો આ જે દરેક ઇલેક્ટ્રોનિય બંધારણ છે આ દરેક ઇલેક્ટ્રોનિય બંધારણ ને આપણે સંસ્પંદન બંધારણ કહીએ છીએ અથવા તો જેને આપણે કેનોનિકલ સ્ટ્રક્ચર કહીએ છીએ ગુજરાતીમાં પણ કેનોનિકલ તરીકે લખેલું આવે છે તો એને આપણે કેનોનિકલ સ્ટ્રક્ચર કહીએ છીએ દોસ્તો અને જે કાર્બન ડાયોક્સાઇડ નું વાસ્તવિક બંધારણ તો કે ભાઈ આ દરેક બંધારણની વચ્ચેનું જે આપણે સ્વીકાર્યું તો આ એનું સાચું બંધારણ વાસ્તવિક બંધારણ કહે છે જેને સંકૃત સંસ્પંદન બંધારણ કહેવાય છે સંકૃત સંસ્પંદન બંધારણ તો આપણે જનરલી જેમાં રેઝોનન્સ થતું હોય એના સંકૃત સંસ્પંદન બંધારણને દિમાગમાં રાખીએ છીએ એનો મતલબ જો હું જરા આને આલેખ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું કે સપોઝ હું આ અક્ષ ઉપર પોટેન્શિયલ એનર્જી લઈ લઉં અને અહીંયા આપણે સંસ્પંદન બંધારણ લખી દઈએ અથવા તો પ્રક્રિયા અક્ષ કહી દઈએ તો તમે જોઈ શકો છો સંસ્પંદન બંધારણ બંને બંધારણની ઊર્જા ઇક્વલ છે આપણે હમણાં સંસ્પંદનની ની શરતો કેશું અને સંસ્પંદનની શરતમાં એક શરત આ પણ આવશે જેટલા પણ આ બંધારણો છે સંસ્પંદન બંધારણ એની ઉર્જા ઇક્વલ અથવા તો નજીક નજીક નું હોવી જોઈએ ડિફરન્સ હોય તો ઓછો હોવો જોઈએ પણ હાલ એ સમજી રહ્યા છીએ કે દરેક સંસ્પંદન બંધારણ કરતા સંકૃત સંસ્પંદન બંધારણ ની ઉર્જા કેવી હોય ઓછી હોય છે સંસ્પંદન બંધારણ કરતા સંકૃત સંસ્પંદન બંધારણ ની ઉર્જા કેવી હોય ઓછી હોય છે તો એ જરા આપણે ખાસ દિમાગમાં રાખીએ છીએ એટલે તો એની સ્થાયિતા વધારે હોય કે સંસ્પંદન બંધારણ કરતા સંસ્પંદન બંધારણ કરતા સંકૃત સંસ્પંદન સંકૃત સંસ્પંદન બંધારણની બંધારણની ઉર્જા કેવી હોય છે ભાઈ હંમેશા ઓછી હોય છે હંમેશા ઓછી હોય છે અને ધેરફોર સંકૃત સંસ્પંદન બંધારણ સંકૃત સંસ્પંદન બંધારણ કેવા હોય છે સ્થાયી હોય છે તો પેલા આનો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ વાત કરીએ તો સંસ્પંદન બંધારણ એટલે એક જ અણધર્મ આના દ્વારા સમજાઈ શકાય તો કેટલાક આના દ્વારા એટલે બંને વચ્ચેનું જે બંધારણ છે એને આપણે વાસ્તવિક અથવા તો સંકુલ સંસ્પંદન કહીએ છીએ તો એમસીક્યુ સોલ્વ કરવા માટે તમને શું કામ લાગશે

કે માની લો માપોઝ હું તમને એવું કહું દોસ્તો કે ભાઈ મારી પાસે સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓચ કે માની લો કે અહીંયા જે પાયબંધ છે આ પાયબંધ ના ઇલેક્ટ્રોન અહિયાં ગયા એટલે આ હાઇડ્રોજન અહિયાં ગયો એટલે તમે આ ડ્રો આ રીતે કરો છો તમે કઈ રીતે ડ્રો કરો છો આ રીતે આ જે મેં તમારી સમક્ષ રજૂ કર્યું શું આને સંસ્પંદન બંધારણ કેવાય કે ન કહેવાય શું તમારું દિમાગ શું છે હા બોલો બોલો ઓકે તો આ સંસ્પંદન બંધારણ ના કહેવાય આ તો ટોટોમેરિઝમ છે રૂપકતા છે આઈસોમેરિઝમ માં તો આપણને કેમ ખબર પડે કે આ સંસ્પંદન છે કે નહીં તો પહેલી શરત કે સંસ્પંદન બંધારણ ક્યારે કહેવાય કે સંસ્પંદન દરમિયાન સંસ્પંદન દરમિયાન ફક્ત ઇલેક્ટ્રોન નું સ્થાન જ બદલાય ્ટ્રોનનું જ સ્થાન બદલાય પરમાણુ નું સ્થાન બદલાય નહી પરમાણુ નું સ્થાન બદલાય નહીં દોસ્તો અહિયાં જો હાઇડ્રોજન પરમાણુ નું સ્થાન બદલાઈ ગયું જો એ કુદીન અહીંયા આવી ગયો તો સંસ્પંદન બંધારણમાં ફક્ત ઇલેક્ટ્રોન નું સ્થાન બદલાય દોસ્તો હાઇડ્રોજન પરમાણુ નું સ્થાન ન બદલાય ઓકે જો પરમાણુ નું સ્થાન બદલાતું હોય તો એ સંસ્પંદન ન હોય એ ચલ રૂપકતા હોય એ શું હોય દોસ્તો ચલ રૂપકતા હોય જેમ કે હું તમારે સમક્ષ રજૂ કરું કે મારી પાસે આ કાર્બોક્સિલિક એસિડ છે એક સિમ્પલ ઉદાહરણ ચલો મારી પાસે આ શું છે ભાઈ કાર્બોક્સિલિક એસિડ છે તો હવે અહીંયા જો કે માની લો કે આ ઓક્સિજને પોતાનું ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા દાન આપ્યું તો આ બધું ઇલેક્ટ્રોન યુગમાં ઓક્સિજન લઈ લેશે તો સંસ્પંદન ને આપડે બે બાજુ તીરની નિશાની વડે દર્શાવીએ છીએ તો હવે જો સી ઓ તો અહીંયા ઓક્સિજન ઋણ વિજભારિત થઈ જશે અહીંયા ડબલ બોન્ડ થઈ જશે અને બે ઇલેક્ટ્રોન પેર હતી એમાંથી એક ડોનેટ કરી દીધી તો એને ડોનેટ કરે પોઝિટિવ ચાર્જ આવશે અને આ એચ જો તો આ બંને સ્ટ્રક્ચર તમે જો જ્યાં આર હતો આર ત્યાં ને ત્યાં છે

કે સંસ્પંદન આ બીજી શરત કે સંસ્પંદન બંધારણમાં યુગમિત ઇલેક્ટ્રોન ની સંખ્યા ઇલેક્ટ્રોન ની સંખ્યા કેવી સમાન જ હોય એ બદલાય તો સમાન જ હોવી જોઈએ આ બીજી શરત છે સમાન જ હોવી જોઈએ આ કઈ શરત છે ભાઈ બીજી શરત જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું ચાલો કે સપોઝ આપણી પાસે એનઓ ટુ છે એવું માની લઈએ એનઓ ટુ નો ડાઉટ કોણીય આકાર હોય મેં હાલ પૂરતો સપોઝ એનો તમને રેખીય સ્વરૂપે મેં દોરેલું છે ઓકે તો આની ઉપર એક ઇલેક્ટ્રોન હશે આની ઉપર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ થશે અને આ સવર્ગ સહસંયોજક બંધ હોય એટલે આ રીતે હોય ઓકે તો કદાચ જોજો આ અહીંયા ડોનેટ કરે તો આ અહીંયા આવી જશે તો શું બની ગયું જો તો ના ઓ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એટલે આ થઈ ગયું એન ડોટ અને આ થઈ ગયું ઓ ડોટ 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 તો તમે જોવો દોસ્તો અહીંયા તમે પેરિંગ ઇલેક્ટ્રોન અથવા જે લોન પેર છે તે ગણો તો લોન પેર આપણી પાસે પાંચ થઈ ઓકે તો આ બાજુ તમે જો લોનપેર આપણી પાસે પાંચ જ છે ઇલેક્ટ્રોન અહીંયા એક છે તો અહીંયા એકલ ઇલેક્ટ્રોન કેટલા છે એક જ છે કહી શકે કુલ યુગ્મિત ઇલેક્ટ્રોન બંને બંધારણમાં જોઈએ કુલ યુગ્મિત ઇલેક્ટ્રોન જોજો કુલ યુગમિત ઇલેક્ટ્રોન તો પાંચ લોનપેર ના તો દસ ઇલેક્ટ્રોન થઈ ગયા અને ત્રણ બંધ છે આપણે યુગ્મિત બેકી સંખ્યાના જોડકા ઇલેક્ટ્રોન બંધો જોડકા વાળા ઇલેક્ટ્રોન 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 બંને બંધારણમાં જુઓ અયુગમિત સ્વરૂપ ઇલેક્ટ્રોન તો એક ઇલેક્ટ્રોન જ છે બંધમાં એટલે આ બે એકબીજાના શું કહેવાય સંસ્પંદન બંધારણ કહેવાય ઓકે ત્રીજી શરત ચાલો આપણે વાત કરી રહ્યા છે સંસ્પંદન ની શરતો અને એમાં આપણે વાત કરી રહ્યા છે ત્રીજી શરત કે દોસ્તો જે પણ પરમાણુ વચ્ચે સંસ્પંદન થઈ રહ્યું છે એ બધા પરમાણુ એક જ સમતલમાં હોવા જોઈએ એટલે હું શોર્ટ એન્ડ સિમ્પલ એવું લખીશ કે સંસ્પંદન માં ભાગ લેતા સંસ્પંદન માં ભાગ લેતા પરમાણુઓની સંખ્યા કેવી રહેવી જોઈએ સોરી ભાગ લેતા પરમાણુ એક એક જ જ સમતલ સમતલ માં માં હોવા હોવા જોઈએ જોઈએ દોસ્તો તો આ સંસ્પંદન માટેની આપણે ત્રીજી શરત કહીએ છીએ બને ત્યાં સુધી એવું પણ કહી શકાય કે સંસ્પંદન બંધારણમાં ના પરમાણુઓ છે એ સંસ્પંદન બંધારણ માના પરમાણુ બંધારણ માના પરમાણુ અષ્ટકના નિયમનું પાલન કરતા હોવા જોઈએ અષ્ટકના નિયમનું પાલન એટલે તો દોસ્તો તમે કદાચ एमसीक्यू જોયા હશે પાલન કરતા હોવા જોઈએ કે જુદા જુદા સંસ્પંદન બંધારણ આપેલા હોય ચાર ચારオプションા તો એમાં આપણે જોઈએ છે કે જ્યાં મેક્સિમમ અષ્ટક પૂરા થતા હોય તે કેવા હોય છે અષ્ટક પૂરું થતું હોય તે વધારે સ્થાયી હોય છે અને છેલ્લે આપણે કહીએ છીએ અથવા તો લગભગ લગભગ સમાન હોવી જોઈએ દોસ્તો ચાલો પેલા આનો સ્ક્રીનશોટ લો હજુ મારે કેટલાક પોઈન્ટ કેવા છે આ દરેક પોઈન્ટ તમને એમસીક્યુ સોલ્વ કરવા કામ લાગશે ઓર્ગેનિક ના તો દરેક મુદ્દાઓ તમારા દિમાગમાં બરાબર બેસવા જોઈએ ચાલો તો જે હમણાં મે ક્વેશ્ચનની વાત કરી કે જુદા જુદા ઓપ્શન માં તમને સંસ્પંદન બંધારણો આપેલા હોય ઓકે તો એમાં સૌથી વધુ સ્થાયી બંધારણ શોધવું છે તો કઈ રીતે નક્કી થાય તો હવે હું એને રિલેટેડ જો પોઈન્ટ નું લિસ્ટ બનાવું કે સંસ્પંદન બંધારણની જે સ્થાયિતા છે એ સંસ્પંદન બંધારણની સ્થાયિતા તો આપણે એવું કહીએ છીએ નીચેના પરિબળો પર આધાર રાખે તો આપણે પરિબળોનું લિસ્ટ બનાવીએ છીએ નીચેના પરિબળો પર આધાર રાખે છે તો આપણે આનું જરા લિસ્ટ બનાવી લઈએ ચાલો તો સૌથી પહેલું તો એ જોવાનું કે આપેલા ઓપ્શનમાં કોઈ વીજભાર વગરનું બંધારણ છે જો કોઈ વીજભાર વગરનું બંધારણ હોય ન્યુટ્રલ સ્પીસીસ તો એ વીજભાર વાળા બંધારણ કરતા કેવું હોય સ્થાયી હોય છે ઓકે તો બીજું કંઈ વિચારવાની જરૂર જ ન પડે તો આપણે પહેલો પોઈન્ટ કહીએ છીએ કે માની લો કે કોઈ વિજભારિત બંધારણ છે એટલે કે દ્રી ધ્રુવ્ય ધન ધ્રુ ઋણ ધ્રુ હોય તેવું તો દ્રી બંધારણ કરતા તટસ્થ બંધારણની સ્થાયિતા કેવી હોય છે વધારે તટસ્થ બંધારણની સ્થાયિતા કેવી હોય છે ભાઈ વધારે હોય છે સ્થાયીતા વધારે હોય છે તો પહેલું જ આપણે ઓપ્શન માં આ ચેક કરી લેવાનું માની લો કોઈમાં તટસ્થ બંધારણ નથી બધા વીજ ભારિત છે તો બીજું તમારે શું જોવાનું અષ્ટક જે હમણાં આગળના પોઈન્ટમાં મેં તમને કીધું હતું કારણ કે જે બંધારણમાં બધા પરમાણુના અષ્ટક બનતા હોય ને એ વધુ સ્થાયી હોય ઓકે તો આપણે એવું લખી શકીએ માની લો કે અષ્ટક સંપૂર્ણ હોય તો સંપૂર્ણ અષ્ટક ધરાવતી સંપૂર્ણ અષ્ટક ધરાવતી જે સંસ્પંદન સ્પીસીઝ છે એ સંસ્પંદન સ્પીસીઝ સ્થાયિતા એ અપૂર્ણ અષ્ટક ધરાવતી અપૂર્ણ અષ્ટક ધરાવતી સ્પીસીસ કરતા કેવી હોય વધારે અપૂર્ણ અષ્ટક ધરાવતી સ્પીસીસ કરતા વધારે હોય છે તો આ આપણે બીજી શરત કહીએ છીએ જેમ કે હું તમારી સમક્ષ ઉદાહરણ રજૂ કરું કે માની લો કે આપણે માની લો આ છે કદાચ ડબલ બોન્ડ ઓક્સિજન અને વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ આ રીતનું અને કદાચ એનું જ એક બંધારણ આપણે આ રીતે દોરીએ કે કદાચ સી ટ્રિપલ બોન્ડ ઓક્સિજન અને અહીંયા આપણે કહીએ છીએ લોનટે તો સપોઝ આને હું એક વડે રજૂ કરું આને હું બે વડે રજૂ કરું તમને સ્થાયિતાનો જો ક્રમ પૂછે તો સ્થાયિતાનો જો તમને ક્રમ પૂછે તો શું કહેશો તો અહીંયા ટુ ઇઝ મોર સ્ટેબલ ધેન વન પહેલા બંધારણ કરતા બીજા બંધારણની સ્થાયિતા કેવી છે વધારે છે ઓકે કઈ રીતે જુઓ અહીંયા તમે કાર્બનની વાત કરો તો કાર્બન પાસે છ ઇલેક્ટ્રોન બને છે અહીંયા તમે ઓક્સિજનની વાત કરો

વધારે હોય છે ત્રીજું કે નોર્મલી સ સંસ્પંદન બંધારણમાં વધુ સ બંધ ધરાવતા વધુ સ બંધ ધરાવતા સ્પીસીસ ની સ્થાયીતા વધારે હોય તમને આ ક્વેશ્ચન પણ પ્રીવિયસ યરમાં મળી જશે ઓકે જેમ કે મને એક ક્વેશ્ચન પૂરે યાદ નથી જેમાં સલ્ફર ટ્રાયોક્સાઇડના જુદા જુદા બંધારણ આપ્યા હતા સલ્ફર ટ્રાયોક્સાઇડના તમને આ પ્રીવિયસ ઇયર ના માં મળી જશે અને માનો કે એક બંધારણ આવું હતું સમથિંગ યાદ નથી જે જુદા જુદા ઓપ્શનમાં હતા તે પણ એમાં દોસ્તો આ બંધારણની સ્થાયિતા સૌથી વધારે કહેવાય કારણ કે જેટલા પણ બંધારણ બાકીના આપ્યા હતા એની કરતા અહીંયા સિગ્મા બંધ ઓલ ઓવર જોઈ શકો છો સિગ્મા આપણે સ બંધ ટોટલ છ બને છે એટલે આ બંધારણની સ્થાયિતા કેવી કહેવાય વધારે કહેવાય

કે અહીંયા ત્રણ સંયોજક બન છે અહીંયા કેટલા છે ચાર તો આની સ્થાયીતા કેવી હોય છે વધારે હોય છે ઓકે અને લાસ્ટ જો આમાં આપણે વાત કરી દઈએ દોસ્તો ચોથો મુદ્દો લાસ્ટ ઓકે કે બને ત્યાં સુધી સમાન વિજભાર એકબીજાથી દૂર હોવો જોઈએ સમાન વિજભાર ક્યાં હોવો જોઈએ દૂર હોવો જોઈએ અને વી સમાન અસમાન વિજભાર હોય તો એકબીજાની નજીક તો શોર્ટ એન્ડ સિમ્પલ જો આ લખીએ તો સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય તો અણુમાં મેક્સિમમ એ દૂર હોવા 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 જોઈએ 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 અને અસમાન અસમાન હોય તો દોસ્તો કેવા નજીક નજીક ઓકે અને એમાં પણ એક મુદ્દો એવું કહી શકાય કે બને ત્યાં સુધી જેમ કે અષ્ટક વાળો પોઈન્ટ લાગુ પડતો હોય પણ બને ત્યાં સુધી ધન વીજભાર પોઝિટિવ ચાર્જ બને ત્યાં સુધી વિદ્યુત ધન પરમાણુ પર હોવો જોઈએ અને ઋણ વિજભાર બને ત્યાં સુધી વિદ્યુત ઋણ પરમાણુ પર હોજો જો કે આ પોઈન્ટ એટલું ઇફેક્ટિવ નહીં કારણ કે ઘણીવાર એવું બનશે જેમ કે હું અહીંયાની જ તમને વાત કરું કે અહીંયા ઓક્સિજન એ ડોનેટ કર્યું છે તે પોઝિટિવ ચાર્જ આવશે તો કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે છતાં મેં આ બંધારણ સ્થાયી કીધું કારણ કે અષ્ટક બને છે ઓકે પણ માનો જો બેયમાં અષ્ટક બનતા હોત અને અહીંયા કાર્બન પર પોઝિટિવ ચાર્જ છે અહીંયા ઓક્સિજન પર તો હું પહેલા બંધારણની સ્થાયીતા વધારે કહેત જો બેય માં બનતા હોત બધી જગ્યાએ તો તો બને ત્યાં સુધી ધન વીજભાર વિદ્યુત ધન પર હોવો જોઈએ ઋણ વીજભાર ક્યાં હોવો જોઈએ વિદ્યુત ઋણ પર તો તમે આવા પ્રિવેશન ક્વેશ્ચન જોજો દોસ્તો ઘણા ક્વેશ્ચન મળશે કે નીચેના પૈકી કયું બંધારણ સૌથી વધુ સ્થાયી છે તો સંસ પંદર બંધારણ બેઠા મૂકી દીધા હોય છે ઓપ્શનમાં અને તમને સૌથી વધુ સ્થાયી બંધારણ પૂછ્યું હોય છે તો ત્યારે આવી શરતો એપ્લાય કરવાની છે

હવે આપણે આર અસર ટૂંકમાં જે સંસ્પંદન અસર છે રેઝોનન્સ અસર અથવા તો જેને આપણે કહીએ છીએ મેસોમેરિક અસર તો એને જો આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી દઈએ એને આપણે કેટલા ભાગમાં વર્ગીકૃત કરી દઈએ ભાઈ બે ભાગમાં વર્ગીકૃત કરી દઈએ તો એક આપણે કહીએ છીએ પ્લસ આર અથવા તો પ્લસ એમ અસર અને એક આપણે કહીએ છીએ માઇનસ આર અથવા તો માઇનસ એમ અસર

એટલે ઈશોર્ટ એને એક પ્રકારે કહીએ તો ઇલેક્ટ્રોન દાન આપવાની કે પોતાની પાસે ઇલેક્ટ્રોન હોય તમને કહું કે મારી પાસે આ રીતનું છે ચાલો માની લઈએ જસ્ટ મારી પાસે આ આ છે તો જી એટલે કોઈ સમૂહ છે તો જે પોતાના ઇલેક્ટ્રોન પોતાનાથી દૂર ધકે એટલે એને શું હોય છે દાન આપવાની વૃત્તિ હોય છે આપણે ઓર્થોપેરા નિર્દેશક અસરમાં એમ તો કહીએ છે કે માની લો કે અહીંયા ફરીથી

કારણ કે એની હાજરીમાં જો કોઈ નવો સમૂહ દાખલ થાય તો ઓર્થો ને પેરામાં જ જાય કોણ કોણ આવા સમૂહમાં આવે દોસ્તો કોણ કોણ તો નોર્મલી આપણે કહે છે એમાઇન સંયોજનો ચાહે પ્રાથમિક દ્વિતીય તૃતીય કોઈ બી હોય આપણે કહીએ છીએ ઓએચ ઓ આર ઇવન હેલોજન ઓકે ઇવન એસ્ટર એસ્ટર ક્યારે કે જ્યારે એસ્ટર ઓક્સિજન દ્વારા બેન્જિનિંગ ને જોડાય હોય ત્યારે છે કાર્બન લઈ લેશે તો તમને આ ખ્યાલ હશે તો આ રીતના સંસ્પંદન બને તો અહીંયા એનએચ ટુ નાઇટ્રોજન દાન આપે છે એના પર પોઝિટિવ ચાર્જ અહીંયા આવી જશે નેગેટિવ ચાર્જ અને અહીંયા આવશે આ રીતે ફરે આ જો અહીંયા દાન આપશે તો અહીંયાં જશે ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો તો આ રીતે ઓલ ઓવર એન ટુ પર પ્લસ અહીંયા શું થઈ જશે અહીંયા દાન આપી દીધું છે તો અહીંયા આવી જશે માઈનસ અને આ એમને ફરે પાછો અહીંયા જશે તો જુઓ તો ઓલ ઓવરનું બધા બંધારણ નથી દોરતો આઈ થિંક તમે આમાં સમજી આવશો તો આ જ્યારે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય બેન્ઝિન એન્જિન્યરિંગ સાથે તો એમાં ઇલેક્ટ્રોન દાન આપવાથી જો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઓર્થો પોઝિશન પર વધી ઇલેક્ટ્રોન ઘનતા પેરા પોઝિશન પર અને હજુ કદાચ મેં દોર્યો તો ફરી પાછું ઓર્થો પર વધે તો હવે ઇલેક્ટ્રોન દાતા સમૂહને લીધે ઇલેક્ટ્રોન ઘનતા ઇલેક્ટ્રોન વાદળ ઓર્થો અને પેરા સ્થાન ઉપર વધતું જાય છે એટલે આ લોકો ઓર્થો પેરા નિર્દેશક કહેવાય અને એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દોસ્તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં કોણ કોણ આવે તો નાઇટ્રેશન સલ્ફોનેશન બ્રોમિનેશન આવું બધું જે ભણીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં જેટલા પ્લસ એમ અસર દર્શાવતા પ્લસ એમ અસર ધરાવતા સમૂહ રિંગ સાથે જોડાયેલા હોય તો એ બેન્ઝિનની સક્રિયતા વધારે બેન્ઝિન વલયની સક્રિયતા શું કરે વધારે દોસ્તો બેન્ઝીન વલયની સક્રિયતા વધારે ઓકે ચાલો જો માઈનસ એમ અસર ની વાત કરીએ તો એક્ઝેટ આની કરતા ઉલટું માઇનસ એમ અસર ની વાત કરીએ તો એક્ઝેટ આની કરતા કેવું આવશે ઉલટું તો કઈ રીતનું આવશે જો તો આ એવા સમૂહ હશે દોસ્તો આ એવા સમૂહ હશે કે જે ઇલેક્ટ્રોન ને પોતાની તરફ આકર્ષિત કરે ઇલેક્ટ્રોન શું કરશે પોતાની તરફ આકર્ષે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓકે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે કે સપોઝ હવે જો હું આ સિમ્પલ ઉદાહરણ રજૂ કરું ફરી પાછો કે મારે પાસે કોઈ આવું છે હવે માનો કે આ એવો છે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે દોસ્તો તો ઉલટાનો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન કન્ટિન્યુ પોતાની તરફ આકર્ષે જો કદાચ એવો કોઈ સમૂહ બેન્ઝિન રિંગને જોડાયેલો હોય

અને એવા સમૂહમાં કોણ કોણ આવે કે તો કે ભાઈ આપણે કહે છે સી ડબલ ઓ છે એસઓ થ્રી એચ છે હે આપણે કહે છે આલડીઆઈડ છે કીટોન છે ઘણા બધા છે એસ્ટરમાં જોજો કાર્બન દ્વારા બેન્ઝિન રિંગ ને એસ્ટર જોડાયો હોય કાર્બન દ્વારા તો એ મેટા નિર્દેશક ધ્યાન આપજો દોસ્તો અહીંયા મેં એસ્ટર કીધો તો ને અહીંયા પણ એસ્ટર કહી રહ્યો છું પણ અહીંયા મેં એવું કીધું બેન્ઝિન સાથે ઓક્સિજન જો કે આ રીતનો માની લો ઓક્સિજન સી ડબલ બોન્ડો આર સી ડબલ ઓ એસ્ટર અને અહીંયા હું આ રીતે કહી રહ્યો છું કે સી ડબલ બોન્ડ ઓ તો જો ધ્યાન આપો કે આ ઓક્સિજન દ્વારા જોડાયેલો હોય તો કદાચ આ ઓક્સિજન પોતાનું લેન પર અહીંયા ડોનેટ કરી દે સંસ્પંદન માટે કાર્બોનિલ સમૂહ સાથે સંસ્પંદનમાં જાય તો ઓક્સિજન પાસે લોન પેર છે ડોનેટ કરવા માટે કે અહીંયા બેન્ઝિન ને ડોનેટ કરી શકે જ્યારે અહીંયા શું થશે દોસ્તો અહીંયા શું થશે કે આ બંદર ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે અહીંયા આવશે તો સંસ્પંદન આટલામાં થશે એનો મતલબ તો કાર્બન છે જો આટલું ધ્યાન માં લો કે ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચી લીધા તો ઓલ ઓવર કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે એટલે એ કાર્બન શું કરશે બેન્ઝિન રિંગમાંથી ખેંચવા કરશે

સપોઝ આપણે જસ્ટ એક્ઝામ્પલ આપીએ કે માની લો કે મારી પાસે આ રીતનું છે ભાઈ એનો ચલો આ રીતનો એનો છે કે નાઇટ્રોજન કરતા ઓક્સિજન ની વિદ્યુત ઋણતા વધારે એટલે આ પાય બંધ ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચી લેશે એટલે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવે તો એ નાઇટ્રોજન બેન્જીન વલય પાસેથી પોતાના ઇલેક્ટ્રોન ની ઉણપ છે એ સંતોષે એટલે હવે શું થઈ ગયું જુઓ તો હવે આ રીતનું થઈ જશે તમે સમજી શકો છો અહિયાં ડબલ બોન્ડ અહીંયા હું સિમ્પલ ઇલેક્ટ્રોન અહિયાં જશે તો શું થશે તમે જોઈ શકો છો ડબલ બોન્ડ એનો ટુ ઓક્સિજન પર માઈનસ આ બંધ અહીંયા આવ્યો તો અહીંયા પોઝિટિવ અહીંયા ફરી પાછો આ બંધ જો અહીંયા આવે તો હજી શું બનશે તો ઓલ ઓવર આ સંસ્પંદન દરમિયાન તમે જોઈ રહ્યા છો દોસ્તો કે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ની ઉણપ ભરતા રહી છે જો ઓર્થો પોઝિશન પર પ્લસ ચાર્જ આવ્યો પેરા પોઝિશન પર પ્લસ ચાર્જ આવ્યો ફરી ઓર્થો પોઝિશન પર તો આવા ક્રિયાશીલ સમૂહને લીધે બેન્ઝિનના ઓર્થો અને પેરા ઉપર ધન વીજભાર આવે છે અને ધન વીજભાર આવે છે એનો મતલબ ઓલરેડી ઓર્થો અને પેરા ઉપર ઇલેક્ટ્રોન ની ઉણપ છે

તો તો ઓએચ કરતા ઓઆર ની ઓર્થોપેરા નિર્દેશક અસર વધારે પ્રભાવી કહેવાય તો આ ઓએચ કરતા ઓઆર ની ઓર્થો નિર્દેશક અસર વધારે છે સ્ટ્રોંગ છે પ્રભાવ એટલે તો જવાબ આ આવે જો આ ન આપે હોય તો પેલું આવે ઓકે સપوز તમને પૂછે કે આ જે પદાર્થ છે સપوز આ CH3 અને સપوز તમને કીધું હોય અહીંયા સપوز એનો ટુ કીધું હોય હવે તમને એવું કદાચ કહેવામાં આવે કે આનું ક્લોરિનેશન કરવામાં આવે તો કઈ નિપજ મળશે તો આપણે દિમાગ લગાવવાનું આ છે તો ઓર્થોપેરા નિર્દેશક છે આ મેટા નિર્દેશક છે તો મેટા નિર્દેશક તો બેન્જિન વલયને અક્રિય બનાવે પ્રતિક્રિયાત્મકતા ઘટાડે એટલે જે ભી નિપજ આવશે એ આની સાપેક્ષમાં આવશે અને આ ઓર્થોપેરા નિર્દેશક છે તો બને ત્યાં સુધી પેરા ઉપર પેલા સ્ટેબિલિટી વધારે હોય તો ક્લોરિન અહીંયા આવવું જોઈએ આવું ઓપ્શન હોય અથવા તો એવું ન હોય તો આના હોય તો આવી કેળવવાની છે તો તમારા કીધે આન્સર ફટાફટ આવે તો ઓર્ગેનિક સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો ચાલો હવે આપણે વાત કરીશું સંસ્પંદન અથવા તો મેસોમેરિક અસર અસરની અગત્યતા તો અગત્યતા વિશે વાત કરીશું આપણે એવું કહી શકીએ કે ભાઈ જે પણ સંયુગમિત પ્રણાલી હોય એની સ્થાયિતા નક્કી કરી શકાય સપોઝ તમને આવું આપ્યું હોય કે સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ સી એચ ડબલ બોન્ડ સીએચ ટુ અને સપોઝ તમને આવું આપ્યું હોય આપણે સમાન ઓકે એક જ આપણે સમાન કાર્બન વાળા ઉદાહરણમાં લઈએ એટલે ખ્યાલ આવે કે સપોઝ અહીંયા કહી દઈએ આપણે વન ટુ થ્રી ફોર 5 એટલે અહીંયા હજી કહીએ છીએ ચાલો આવું કહી દઈએ છીએ આપણે અને માનો એક કદાચ આપણે આવું લખીએ કે ડબલ બોન્ડ 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 ચાલો અહીંયા કાર્બન વધી ગયા નો ડાઉટ પણ તમે જુઓ આપણે આમાં સ્પષ્ટ કહી શકીએ કે આની સ્થાયીતા વધારે છે કેમ કારણ કે અહીંયા સંયુગમિત પ્રણાલી છે ડબલ સિંગલ ડબલ સિંગલ અહીંયા ડબલ સિંગલ સિંગલ છે જુઓ ઓકે તો એક રીતે આપણે કહી શકીએ છીએ કે સંયુગમિત પ્રણાલીની સ્થાયિતા સ્થાયીતા નક્કી કરી શકાય આ પેલી અગત્યતા પ્રણાલીની સ્થાયીતા નક્કી કરી શકાય છે નક્કી કરી શકાય છે દોસ્તો પેલી અગત્યતા બીજી અગત્યતાની જો વાત કરીએ ચાલો સંયુગમિત પ્રણાલીમાં એક તો યસ આ હજુ જો આપણે વાત કરી દઈએ તો કે નોર્મલી આપણને ખબર છે કે એરોમેટિક નોન એરોમેટિક એન્ટી એરોમેટિક હોય દોસ્તો તેમ આપણે સ્થાયિતાનો ક્રમ શું કહીએ છે કે એરોમેટિક કમ્પાઉન્ડ હોય તે મોર સ્ટેબલ હોય પછી આપણે શું કહીએ છે ભાઈ કે જે કોન્જ્યુગેટેડ પ્રકારના હોય ઓલ ઓવર આપણે એવું કહીએ છે પછી આવે નોન એરોમેટિક અને પછી આવે એન્ટી એરોમેટિક એન્ટી એરોમેટિક આપણે આ ત્રણેય વિશે જે વાત કરીશું તો એરોમેટિક લક્ષણમાં પા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર હોય છે પણ નોન એરોમેટિક માં મારે જો કેવું હોય તો સંયુગમિત પ્રણાલી વાળું નોન એરોમેટિક હોય તો વધારે સ્થાયી હોય સાદા નોન એરોમેટિક કરતા ક્લિયર એને લીધે તો આપણે કહી શકીએ દોસ્તો કે જનરલી પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી કાર્બોકેટાઇન કરતા શા માટે એલાયલિક અને બેન્ઝાયલિક વધારે સ્થાયી હોય તો એલાયલિક અને બેન્ઝાયલિક કાર્બોકેટાઇન કહીએ આ એલાયલિક આ કયો કાર્બોકેટાઈન થયો એલાયલિક કાર્બોકેટાઈન અને આ કહીએ બેન્ઝાઇલિક તો મોસ્ટ ઓફ રેફરન્સ બુક તમે જોશો તો આ બંનેની સ્ટેબિલિટી ઇક્વલ ઇક્વલ આપે છે પણ જો કમ્પેર કરવે તો મોસ્ટલી આ વધારે સ્ટેબલ કહેવાય આ થયો બેન્ઝાઇલિક કાર્બોકેટાઈન કયો થયો ભાઈ બેન્ઝાઇલિક કાર્બોકેટાઈન તો આમાં એવું કહી શકાય અહીંયા એરોમેટિક કેરેક્ટર એ છે અને રેઝોનન્સ પણ છે રેઝોનન્સ બંને દ્વારા સ્થાયી થયેલું છે અહીંયા નો ડાઉટ એરોમેટિક તો છે સ્ટુપા ઇલેક્ટ્રોન છે એરોમેટિક જ છે ઓકે પણ નોર્મલી એક શરત આપણે એવું કહીએ છે કે એરોમેટિક માટે ચક્રિય પ્રણાલી બને ત્યાં સુધી હોવી જોઈએ અને અહીંયા જો બાકી અહીંયા સંસ્પંદન થાય કે આ પાઇ બંધ અહીંયા જાય તો પોઝિટિવ અહીંયા એટલે એવું કહી શકાય કે પોઝિટિવ ઇજ બાર આખા અણુ પર ફરે છે અહીંયા પણ સંસ્પંદન કે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે આપણે હમણાં દોર્યા હતા સો વાતની એક વાત સંસ્પંદન દ્વારા જ આપણે કહી શકીએ એલાયલિક અને બેન્ઝાયલિક એ વધારે સ્થાયી છે એલાયલિક અને બેન્ઝાયલિક કેવા છે ભાઈ વધારે સ્થાયી છે ઓકે આ ઉપરાંત આપણે એવું પણ કહી શકીએ કે સપોઝ મારી પાસે કોઈ વિસ્થાપિત બેન્ઝાઇલ કાર્બોકેટાઇન હોય જો હું તમને એક ઉદાહરણ સમજાવ માની લો મારી પાસે મારી પાસે અહિયાં સીએચ ટુ પ્લસ બેન્ઝાઇલ કાર્બોકેટાઇન છે પણ એમાં એનો ટુ સમૂહ માની લો ઓર્થો પોઝિશન પર છે એક વખત માની લઈએ એનો ટુ જે છે એ કદાચ મેટા પોઝિશન પર છે અને એક વખત આપણે માની લઈએ એનો ટુ જે છે એ પેરા પોઝિશન પર છે કદાચ તમને કીધા હોય એ બી અને સી આમાં સૌથી વધારે સ્થાયી કોણ તો જોજો ખૂબ કામના કન્સેપ્ટ છે કન્સેપ્ટ સમજો ઓર્ગેનિક માં દોસ્તો એટલું દિમાગમાં રાખો મેટા પોઝિશન પર મેટા પોઝિશન પર ફક્ત પ્રેરક અસર હોય ફક્ત આ અસર સક્રિય હોય કય અસર આ અસર એ સક્રિય હોય એમ અસર નહીં તો અહીંયા તમે જુઓ કોણ વધારે સ્થાયી છે એ આપણે જનરલી નક્કી કરવું છે તો અહિયાં એનો ટુ સમૂહ છે એ માઇનસ એમ અસર ધરાવે હમણાં જ આપણે કીધું અને ઓલ ઓવર એની વિદ્યુત ઋણતા વધારે એટલે આ અસર માં માઇનસ આ અસર ધરાવે અને એ અને આઈ માંથી અહીંયા આઈ વધારે ઇમ્પોર્ટન્ટ કહેવાય કારણ કે એ કાર્બોકેટાઇન ની તરત બાજુમાં જ છે એટલે અંતર ઓછું છે અંતર ઓછું હોય તો પ્રેરક અસર વધારે પ્રભાવી કહેવાય અહીંયા પણ જો એનો ટુ છે એ માઇનસ એમ અસર છે માઇનસ આ અસર અહીંયા પ્લસ એમ અસર છે તે વધારે પ્રભાવી કહેવાય આ અસર વધુ પ્રભાવી કહેવાય પેરા પોઝિશન પર અહીંયા આ અસર વધારે પ્રભાવી ન કહેવાય કારણ કે અંતર વધી ગયું અને અહીંયા ફક્ત માઇનસ આ અસર જ છે મેટા પોઝિશન પર આ અસર ન હોય સોરી આપણે મેટા પોઝિશન પર એમ અસર ન હોય ફક્ત આ અસર હોય તો સીધી વસ્તુ છે કાર્બો કેટાઈન ક્યારે સ્થાયી થાય કાર્બો કેટાઈન ને પોતાની ઇલેક્ટ્રોન ની ઉણપ છે એટલે કોઈ એને ઇલેક્ટ્રોન આપવા વાળો હોય તો એ સ્થાયી થાય પણ એનો ટુ તો ઉલટાનો ખેંચવા વાળો છે એનો ટુ તો ઇલેક્ટ્રોન આકર્ષવા વાળો છે દાન આપવાની બદલે આકર્ષે અને જો ઇલેક્ટ્રોન આકર્ષે તો ઉલટાનો એ પોઝિટિવ ચાર્જ વધતો જાય તો અસ્થાયીતા વધે તો જ્યાં એ માઇનસ એમ અને માઇનસ આ અસર ઓછી હોય એ કાર્બોકેટાઇન વધારે સ્થાયી હોય તો અહીંયા જો બી આમાં જવાબ બી સૌથી વધારે સ્થાયી આવશે કારણ કે ખાલી માઇનસ આ અસર છે

તો તમને હવે જવાબ કરતા આવડશે આજે સુધી જ રાખીએ છીએ અહિયાં સુધી નું પરફેક્ટ રિવાઇઝ કરજો દોસ્તો જેટલું પરફેક્ટ મને ખ્યાલ છે આપણે એમસીક્યુ સોલ્વ કરાવવા છે પણ આ અસરો પતે પછી એક સાથે કારણ કે નહીતર હાઈપર કોન્જ્યુગેશન એ છે એ સંસ્પંદનનો જ એક ભાગ છે

પણ એ આપણે નેક્સ્ટ લેક્ચર માં કહેશું ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં મેસોમેરિક અસર એ પૂરી કરીશું અને સંસ્પંદન અસર એ આપણે પૂરી આપણે હાઈપર કોન્જ્યુગેશન એ પૂરી કરીશું અને પછી એમસીક્યુ ની વાત કરીશું તો આજનો લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ દોસ્તો કોઈ કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો ચાલો તો અહીંયા સ્ટોપ કરીએ છીએ બેસ્ટ ઓફ લક